દ્વારકાના જગત મંદિર ખાતે દર્શનાર્થ આવતા હેન્ડીકેપ તથા સિનિયર સિટીઝન લોકો માટે અલગથી દર્શન વ્યવસ્થા કરવા માટે આવેદન પત્ર અપાયું। દ્વારકાના જગત મંદિર ખાતે દર્શનાર્થ આવતા હેન્ડીકેપ તથા સિનિયર સિટીઝન લોકો માટે અલગથી દર્શન વ્યવસ્થા કરવા માટે આવેદન પત્ર અપાયું છે। દ્વારકા જગત મંદિરે દર્શનાર્થે આવતા વૃદ્ધ દર્શનાર્થીઓ માટે અલગ વ્યવસ્થા કરવા માંગ કરી છે। આવતા વૃદ્ધ દર્શનાર્થીઓ ભગવાનના દર્શનથી વંચિત ન રહે અને સુદૃઢ રીતે દર્શન કરે તે માટે માંગ કરાઈ છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ અંગે દ્વારકા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું। દ્વારકાધીશ મંદિર ખાતે ખૂબ જ રહેવાથી સિનિયર સિટીઝન લોકો દર્શનનો લાભ લઈ શકતા નથી, જ્યારે સિનિયર સિટીઝન તથા હેન્ડીકેપ લોકો માટે દ્વારકાધીશ મંદિર ખાતે દર્શન કરવું મુશ્કેલ થાય છે તથા ધક્કા મુક્કીમાં તે લોકોને કોઈ શારીરિક ઈજા થવાનો પણ ભય રહે છે। તે લોકો માટે કોઈ અલગથી દર્શન વ્યવસ્થાનું આયોજન કરવું જોઈએ માટે વિશ્વ હિન્દુ પરિષદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ઈશ્વરભાઈ ચાખરિયા દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક આવેદન પત્ર પ્રાંત અધિકારીને આપવામાં આવેલ હતું, જેમાં અમારો મુખ્ય ઉદ્દેશ દ્વારકાના સિનિયર સિટીઝન તેમજ બહારથી આવતા યાત્રિકો સિનિયર સિટીઝનો અને હેન્ડીકેપ લોકોને દર્શન માટે તકલીફ પડતી હતી તેના માટે અમે આજરોજ રજૂઆત કરેલ છે। તેના માટે અલગથી લાઇનની વ્યવસ્થા કરે, તેમજ મંદિરની અંદર પણ અલગ વ્યવસ્થા થાય દર્શન કરવા માટેની અને લોકો સુખ શાંતિથી દર્શન કરી શકે તેવી અમારી માંગણી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે। જય દ્વારકાધીશ। લલિતટી સિંગણિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।